तो देवभूमि द्वारका में सतत वरसाद वरसी रह्यो छे त्यारे कल्याणपुर तालुकाना जामरावल गाम बीटमां फेरवाई गयु छे। उपरवासमां पड़ेला भारे वरसादने कारणे जामरावलना आसपासना विस्तारोमां वरसादी पाणी भराई गया छे अने रावलने जोड़ता मार्गोमां पाणी भराता तमाम रस्ताओ बंद थई गया छे अने आखो गाम जाने के संपर्क विहोणो बनी गयु छे। नीचाणवाड़ा विस्तारोमां पण पाणी भराता स्थानीय लोको भारे परेशानीनो सामनो करी रह्या छे। तो देवभूमि द्वारकाना खंभाळियामां आब फाटी होय तेवी स्थिति छेल्ला घणा समयथी सર્જાઈ રહી છે। અહીં 3 દિવસથી અતિ ભારે વરસાદ વરસ્યો અને કુલ 3 દિવસમાં 34 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। 3 દિવસમાં જ સમગ્ર સીઝનનો વરસાદ વરસી ચૂક્યો છે। અતિ ભારે વરસાદ બાદ ખંભાળિયાની સોસાયટીઓ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શહેરની સોસાયટીઓમાં પણ પાર્ક કરેલી કાર આખે આખે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। કેટલાક લોકોના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। આ દ્રશ્યો જોઈને ખ્યાલ આવી શકે છે કે સ્થાનિક લોકોની સ્થિતિ કેવી હશે અને વરસાદ કેવો પડ્યો હશે તેની કલ્પના પણ કરી શકાય છે। તો ખંભાળિયામાં ગઈકાલે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો ગઈકાલે તેના પહેલા 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત રવિવારે રાત્રે 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખંભાળિયા જળમગ્ન થઈ ગયું છે। ભારે વરસાદને કારણે દ્વારકાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ગી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પહોંચ્યું છે। 21 ફૂટનો ગી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે।